તો મિત્રો તમારું સ્વાગત છે, હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા યુટ્યુબ ચેનલ પર. મિત્રો આજે આપણે ધોરણ 10 માટે વર્તુળ જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 10, એનું સ્વાધ્યાય ગણીશું 10.1 અને એના સિવાય પણ બીજા દાખલા દઈશું. મિત્રો આ ચેપ્ટર 6 માર્ક્સનું છે વર્તુળ, જેમાંથી લગભગ એક પ્રશ્ન પૂછાય દાખલો 2 માર્ક્સનો, એક નાનો પ્રશ્ન પૂછાય છે 1 માર્ક્સનો અને 3 માર્ક્સના લગભગ સાબિત કરવાનો દાખલો, સાબિત કરવાનો પ્રશ્ન કાં તો કોઈ મોટો દાખલો પૂછી શકે છે. તો સાબિત કરવામાં પ્રમેય પૂછી શકે છે એકાદ, બીજું પણ ઘણી બધા સાબિત કરવાના 4-5 દાખલા ફેવરિટ છે એ પણ આપણે જોઈ લઈશું. ઓકે, તો લેટ્સ બિગિન. અત્યારે આ ચેપ્ટરમાં, અત્યારે આ વિડીયોમાં આપણે 10.1 સ્ટાર્ટ કરીએ અને સમજીએ. તો મિત્રો પહેલો જે 10.1નો પહેલો પ્રશ્ન છે, વર્તુળને કેટલા સ્પર્શક હોય છે. હવે અહીંયા સ્પર્શક એટલે કે વર્તુળને જે રેખા, ધારો કે એક હું વર્તુળ દોરી બતાવું તમને, અહીંયા આ વર્તુળ દેખાય છે, વર્તુળના ખાલી એક બિંદુમાં જે સ્પર્શ કરે એને સ્પર્શક કહેવાય. ઓકે, ધારો કે આપણે એક લાઈન બનાવીએ જે વર્તુળને ખાલી એક જ બિંદુમાં સ્પર્શ કરે એને શું કહેવાય, સ્પર્શક કહેવાય. અને બે બિંદુમાં સ્પર્શ કરે, બે બિંદુમાં જાય, ધારો કે આમ, એને છેદિકા કહેવાય. શું કહેવાય, છેદિકા. તો આ છેદિકા છે, આ સ્પર્શક છે. તો હવે વર્તુળને કેટલા સ્પર્શક હોય છે, તો મિત્રો વર્તુળને તમે ઘણા બધા બિંદુ પર સ્પર્શક બનાવી શકો છો, બહુ બધા સ્પર્શક, અસંખ્ય સ્પર્શક બને. હા, તમને એવું કીધું છે કે વર્તુળના એક બહારના બિંદુમાંથી કેટલો સ્પર્શક હોય, તો આનો જવાબ હું તમને કહી શકું છું કે બહારના બિંદુમાંથી વર્તુળને 2 સ્પર્શક હોય છે, બરાબર ને. પરંતુ કોઈ બિંદુ ના કીધું હોય તો વર્તુળને અસંખ્ય સ્પર્શક દોરી શકાય. કેટલા, અસંખ્ય. ઓકે, સારું, આગળ વાત કરીએ. સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે છે. મિત્રો સ્પર્શક તમે જોઈ શકો, કોઈ પણ સ્પર્શક દોરીને આપણે તો એ એક જ બિંદુમાં છેદે, જો એ એકથી વધારમાં છેદે તો એ છેદિકા બની જાય. ઓકે, એટલે સ્પર્શક એક જ બિંદુમાં છેદે છે. વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખાને શું કહે છે, વેરી સિમ્પલ, આ રે વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખા એને છેદિકા કહેવાય. શું કહેવાય, છેદિકા. આગળ વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. હવે જો સમાંતર સ્પર્શક એટલે કોને કહેવાય, કે ધારો કે એકની સામે બીજો સ્પર્શક, ધારો કે એક દોર્યો, આ બીજો દોર્યો, હવે તમે ત્રીજો ના દોરી શકો, જો દોરવા જશો તો ત્રીજો ત્રીજો છેદિકા બની જશે અથવા બહાર બનશે. પરંતુ સમાંતર સ્પર્શક તો ઓનલી 2 જ બને, એટલે અહીંયા આવશે સમાંતર સ્પર્શક કેટલા આવશે, 2. વર્તુળને અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહે છે, એટલે વર્તુળ અને સ્પર્શક જ્યાં સ્પર્શે એને સ્પર્શ બિંદુ કહે છે, એને કહે છે સ્પર્શ બિંદુ. ઓકે, યાદ રાખજો, સ્પર્શ બિંદુ બરોબર લખી દઉં છું, તમારું નામ યાદ રાખજો, જ્યાં સ્પર્શે એને કહેવાય સ્પર્શ બિંદુ. ઓકે મિત્રો, આગળ જોઈએ. એક દાખલો છે કે ભાઈ ત્રિજ્યા છે 5 અને OQ, આ બહારના બિંદુમાંથી એક બિંદુ છે Q જેનું અંતર છે 12, એ Pમાં સ્પર્શે છે. તો તમારે હંમેશા યાદ રાખવાનું મિત્રો કે જ્યારે પણ કોઈ પણ બિંદુ આગળ સ્પર્શ બિંદુ બનેલો હોય અને દાખલો આપ્યો હોય તો મોસ્ટ ઓફ એમાં પાયથાગોરસ આવે છે. એટલે યાદ રાખવાનું, આવો પાયો આવ્યો, વર્તુળમાં પણ 3-4 જગ્યા પાયથાગોરસ આવશે. યાદ રાખજો, એક તો સ્પર્શ બિંદુમાં પાયથાગોરસ આવશે, એક સમકેન્દ્રીય વર્તુળમાં આવશે. ઓકે, અને એક જગ્યા બીજું આવશે, હું તમને કહીશ. એટલે અત્યારે તમારે યાદ રાખવાનું કે સ્પર્શ બિંદુ આગળ 90નો ખૂણો બને, કેમ કે ત્રિજ્યાને સ્પર્શક જોડે 90 બનાવે છે. ઓકે, તો અહીંયા આપણે સમજી લઈએ કે આ 5 છે OQ અને આટલી OP ત્રિજ્યા છે, આ ત્રિજ્યાની કિંમત કેટલી છે, 5, આપણે શોધવાનું છે PQ. તો ખાલી એટલું એક લખવાનું કે ભાઈ OPQમાં ખૂણો P કેટલાનો છે, 90નો છે, કારણ કે OP લંબ, PQ. ઓકે, હવે લગાવી દો પાયથાગોરસ. પાયથાગોરસમાં કર્ણ કોણ બનશે મિત્રો, OQ. OQ નો વર્ગ બરાબર OP નો વર્ગ પ્લસ PQ નો વર્ગ. અહીંયા લખીશું 12 નો વર્ગ બરાબર 12 નો વર્ગ બરાબર 5 નો વર્ગ પ્લસ PQ નો વર્ગ. 12 નો વર્ગ 144, 15 આ બાજુ લાવો તો માઇનસ થશે, 144માંથી 25 જશે એટલે કેટલા આવશે મિત્રો, 119. અને 119નો વર્ગમૂળ ના નીકળે તો આપણે એને અંડર રૂટ રાખવું પડશે, એટલે આ વર્ગમૂળમાં રાખવું પડશે. તો PQ બરાબર આવશે √119. આગળ વધીએ છેલ્લા દાખલા તરફ, છેલ્લા પ્રશ્ન તરફ. વર્તુળ અને આપેલી રેખા સમાંતર ના હોય એવી રેખા દોરો, એક સ્પર્શક અને એક છેદિકા આવે. તો ભાઈ આ વર્તુળ છે ને એની આપેલી રેખા છે, આપણે 2 રેખા દોરવાની છે, એક શું દોરવાનું છે, છેદિકા અને એક સ્પર્શક. ચલો સ્પર્શક દોરી નાખવા માટે આપણે સમાંતર આ સ્પર્શક દોર નાખ્યો મિત્રો, અને એક છેદિકા દોરો. તો વેરી સિમ્પલ, આ બની ગઈ આપણી છેદિકા. તો આપણે બંને કામ, નામ થઈ ગયું આપવું તો આપી દો, LMN કેન્દ્રનું નામ આપી દો O. ઓકે, તો સ્પર્શક આ છે વર્તુળની બહારની રેખા, આ છે સ્પર્શક અને આ છે છેદિકા. ઓકે, આગળ વધીએ બીજા સાથે તરફ.
મિત્રો આ છે 10.2 નો પહેલો દાખલો જેમાં આપણને સ્પર્શકની લંબાઈ 24 આપી છે અને કેન્દ્રથી 25 છે. જો યાદ રાખો મિત્રો, જ્યારે પણ વર્તુળના બહારના બિંદુમાંથી કોઈ સ્પર્શક દોરેલો હોય તો એ ત્રિજ્યા એની જોડે લંબ હોય, મતલબ કે પાયથાગોરસ આવવાનું છે, એટલું યાદ રાખજો. આ છે આપણી સ્પર્શકની લંબાઈ, આ સ્પર્શકની લંબાઈ આપણને આપી છે 24, આ એનું અંતર છે 25 અને આપણે ત્રિજ્યા શોધવાની, આ ત્રિજ્યા આટલું શોધવાનું છે ઓપી. તો આપણે બહુ સિમ્પલ આમાં પાયથાગોરસ લગાવવાનું કે ભાઈ ઓ પી ક્યુમાં ખૂણો પી કેટલાનો છે મિત્રો? 90નો છે. ચલો લગાવીએ પાયથાગોરસ. તો આ કર્ણ થશે ઓ ક્યુ નો વર્ગ બરાબર ઓ પી નો વર્ગ પ્લસ પી ક્યુ નો વર્ગ. તમને વર્ગ ના મોઢે તો મોઢે કરી નાખજો મિત્રો, કે વર્ગ વગર નહીં ચાલે, 1 થી 30 સુધી તો આવડવો જોઈએ મિનિમમ. ઓ પી નો વર્ગ ગુણાકાર કરવા બેસશો તો ટાઈમ બહુ જશે, એટલે ટાઈમ ના જવો જોઈએ એવું ગુણાકાર કરીને દર વખતે. 625 નો વર્ગ, 24 નો વર્ગ 500, બોલો 76, 576 ને આ બાજુ લાવો તો 625, 576 આ બાજુ આવશે, માઇનસ થશે એટલે વધશે અહીંયા 49, અને 49નું વર્ગમૂળ લેશો તો 7, તો ત્રિજ્યા આવશે 7, આર બરાબર 7. ઓકે સારું, ચલો આગળ વધીએ બીજા દાખલા તરફ. અહીં હું તમને આની વસ્તુ એક સમજાવી દઉં છું કે ભાઈ વર્તુળના બહારમાંથી જ્યારે બે સ્પર્શક દોરવામાં આવે તો તમારે 2-3 વસ્તુ આમાં ધ્યાન રાખવાની, બે વસ્તુ તો ખાસ ધ્યાન રાખવાની, કે આ બંને ખૂણા 90-90 થશે એ તો ફાઇનલ છે, ઓકે. અને આ બંને જે ખૂણા છે આ બંનેનો સરવાળો 180 થશે, કેમ કે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય? 360. જ્યારે ઓલરેડી બે ખૂણા 90-90 છે તો વધશે કેટલા? બે ખૂણા જ વધશે, અને એમની પાસે કેટલા વધશે? 180. એટલે કયા કયા ખૂણા જુઓ? પી ઓ ક્યુ અને પી ટી ક્યુ. પી ઓ ક્યુ, પી ઓ ક્યુ પ્લસ પી ટી ક્યુ બરાબર 180, એટલે આ ખૂણો ને આ ખૂણો 180 થશે, જેમાંથી આપણને પી ઓ ક્યુ કેટલા આપે છે? 110. તો પી ટી ક્યુ કેટલા આવશે? 180માંથી 110 બાદ કરો, પી ટી ક્યુ બરાબર આવશે 70. વેરી સિમ્પલ. અને આમે મોઢે જવાબ લખવાનું છે આના, આ તમે ગણતરી કરી, એક એક માર્ક્સનો છે દાખલો, તમે મોઢે પણ લખી શકો છો. ચલો આગળ વધીએ. આમાં આપણને કીધું છે કે પી એ અને પી બી વચ્ચે 80નો ખૂણો છે. મિત્રો આ આખો જે ખૂણો છે એ 80નો છે. હવે ધ્યાનથી જોજો, આપણે શોધવાનું શું છે? પી ઓ એ, પી ઓ એ એટલે આટલો ખૂણો શોધવાનો છે. તો તમારે સિમ્પલ શું કરવાનું, આ 80નો છે તો આખો ખૂણો શોધી નાખો એ ઓ બી. તમને ખબર છે કે સામ સામેના આ જે બંનેના ખૂણાનો સરવાળો 180 થાય, એ ઓ બી બરાબર 180માંથી આપણે શું બાદ કરો? 80. તો આપણને એ ઓ બી બરાબર 100 મળશે, એટલે આ જે ખૂણો આપણને કેટલો મળ્યો? 100, કેમકે આ 80 છે તો 100 થશે, કેમકે 180 થાય, કેમકે આ બંને તો 90-90 છે જ. હવે એના અડધા કરી લેવાના તમારે, પી ઓ એ એટલે આ કેટલા થશે? 50, અને આ કેટલા થશે? 50. તો પી ઓ એ બરાબર કોના અડધા? એ ઓ બી ના અડધા, એટલે 100 ના અડધા 50. આમાં ગણતરી નથી માંગી, પરંતુ ગણતરી લખું છું કે તમને ખબર પડે, બાકી મોઢે તમે જવાબ લખી શકો છો. ઓકે આગળ જોઈએ બીજા દાખલાઓ. તો મિત્રો આ છે બીજા બે દાખલા આ સ્વાધ્યાયના, એમાં ફરીથી એનો એ જ દાખલો છે કે ભાઈ કેન્દ્રથી 5 સેમી દૂર, તો આ કેન્દ્ર છે એનાથી, આ કેન્દ્ર કહેવાય, એનાથી 5 સેમી દૂર એક બિંદુ છે એ, અને તેની જે સ્પર્શક, ત્યાંથી દોરેલો સ્પર્શક છે એ વર્તુળને પીમાં સ્પર્શે છે, અને એની લંબાઈ છે 4 સેમી. તો આપણે એની ત્રિજ્યા શોધવાની, એટલે આ માપ શોધવાનું. તો બસ પાયથાગોરસ લગાવવાનું છે આપણે, અહીંયા લખવાનું કે ભાઈ ત્રિકોણ ઓ પી એ માં ખૂણો પી 90નો છે, માટે ઓ એ નો વર્ગ, પાયથાગોરસમાં હંમેશા કર્ણનો વર્ગ બાકી બે બાજુના ઓ પી નો વર્ગ પ્લસ પી એ નો વર્ગ. ઓ એ ને એઓ લખો તો પણ ચાલે ભાઈ મિત્રો, 5 નો વર્ગ, ઓ પી નો વર્ગ ખબર નથી, 4 નો વર્ગ, 5 નો વર્ગ 25, 4 નો વર્ગ થશે 16, 16 ને આ બાજુ લાવો એટલે માઇનસ થશે 25 માઇનસ 16, 16 25માંથી 16 જશે એટલે 9 આવશે, અને 9 નું વર્ગમૂળ શોધશો તો તમને જવાબ આવશે 3. તો આ જે ત્રિજ્યા આવી ગઈ છે મિત્રો 3, અને આમે આ પાયથાગોરસ ત્રિપુટી છે 3 4 5. ઓકે આગળ વધીએ. બે સમકેન્દ્રી વર્તુળો છે, સમકેન્દ્રી વર્તુળો એટલે એવા વર્તુળો કે જેમનું કેન્દ્ર એક જ હોય બરાબર ને, અને એની ત્રિજ્યા અલગ અલગ હોય, અને સમકેન્દ્રી વર્તુળો બે જ હોય એવું નહીં, અસંખ્ય હોઈ શકે, જેટલા રાઉન્ડ બનાવો. તો આ સમકેન્દ્રી વર્તુળો છે જેમાં એમની ત્રિજ્યા 5 અને 3 છે. મોટા વર્તુળની જીવા મિત્રો, આ મોટા વર્તુળની જીવા છે
જે નાના વર્તુળને સ્પર્શે છે, સમજી લો કે આ જીવા આપણે નાના વર્તુળને એમ માં સ્પર્શે છે અને આ કેન્દ્ર લઈ લઈએ ઓ, ઓકે? તો મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે જીવાની લંબાઈ શોધો, બહુ સરસ દાખલો છે મિત્રો, ધ્યાન દીજો. પહેલા તો આપણે આ જોઈ દઈએ, લંબ દોરી નાખીએ, આ સ્પર્શકને લંબ થઈ ગયું છે. આ જો ઓબી છે ને, ઓબી બરાબર ને, અહીંયા લખવાનું મોટા વર્તુળની ત્રિજ્યા બરાબર શું થશે, ઓબી. અને ઓબી કેટલા છે મિત્રો, મોટા વર્તુળની ત્રિજ્યા કેટલી છે, 5. તો આ થઈ ગયું છે 5 સેમી. અને OM બરાબર નાના વર્તુળની ત્રિજ્યા, નાના વર્તુળની ત્રિજ્યા OM બરાબર કેટલા થશે મિત્રો, આમાં આપ્યું છે આપણને 3 આપ્યું છે, 3 સેમી, ઓકે. અને અહીંયા બનશે કાટખૂણો, કે સ્પર્શક લંબ હોય, અહીંયા લખવાનું કે ભાઈ AB સ્પર્શક છે માટે OM લંબ શું થશે, AB. OM લંબ AB. બસ હવે પાયથાગોરસ લગાવી દો, કયો ત્રિકોણ લો, ત્રિકોણ OMB માં ખૂણો M 90 છે. આવો પાયો આવ્યો, પાયથાગોરસ લગાવો. ચલો લગાવીએ પાયથાગોરસ. OB નો વર્ગ આટલા ત્રિકોણમાં લાગશે મિત્રો, આટલા ત્રિકોણમાં OB નો વર્ગ બરાબર OM નો વર્ગ પ્લસ MB નો વર્ગ. OB નો વર્ગ કેટલો છે મિત્રો, 5. 5 નો વર્ગ, OM કેટલા છે, 3. અને MB આપણને ખબર નથી, 5 નો વર્ગ તમને ખબર જ છે 25, અને 3 નો વર્ગ થાય છે 9. આ બાજુ લાવી દો એટલે માઇનસ થશે, 9 માંથી 25 થી 9 જશે એટલે 16 આવશે, અને 16 નો વર્ગમૂળ લઈ લો તો 16 નો વર્ગમૂળ 4 આવશે. આમ તો પ્લસ ઓર માઇનસ 4 આવે, પણ માપ કદી માઇનસ બનાવો એટલે ખાલી પ્લસ જ લઈએ. આ MB 4 આવી ગયું, તો MB નથી શોધવાનું, આપણે આખું AB શોધવાનું છે. તો AB એ 2 × MB થશે, તો 2 × 4 તો જવાબ આવશે 8 સેમી. આ જીવાની લંબાઈ આવશે મિત્રો 8 સેમી, ઓકે. આગળ જોઈએ, એક દાખલો મોટો છે એ જોઈ લઈએ, એટલે બધા દાખલા ગણતરીવાળા આવી જશે અંદર. તો મિત્રો આ છે આ ચેપ્ટરનો સૌથી મોટો દાખલો અને સૌથી અલગ રીતે ગણવાનો દાખલો, એટલે ધ્યાનથી જોજો કે આમાં આપણે વાપરીશું ધોરણ 9 હેરોનો સૂત્ર, ઓકે. તો તમને દાખલાને હું સ્ટેપમાં સમજાવી દઉં પહેલાં, પછી તમે સમજો કે કઈ રીતે ગણવાનું. પહેલાં તો આપણે સમજી લો કે તમારે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યારે પણ કોઈ બહારના બિંદુમાંથી આપણે સ્પર્શક દોરીને વર્તુળ, જો પહેલાં તો શું આપ્યું છે કે ABCમાં 4 સેમી ત્રિજ્યાવાળા વર્તુળને પરિગત છે, પરિગત છે એટલે બહાર છે. આ જે ત્રિકોણ ABC છે આ 4 સેમીવાળું ત્રિજ્યાવાળું વર્તુળ છે, એટલે આ 4 સેમી ત્રિજ્યા થશે, આ 4, આ 4, આ પણ 4 થશે, અને એના પરિગત છે એટલે બહારથી આવે છે, બહારથી સ્પર્શે છે. પરિગત એટલે બહારથી સ્પર્શવું, અંતર્ગત એટલે અંદરથી સ્પર્શવું, ઓકે. તો આ બહારથી સ્પર્શે છે. બીજું હવે તમારે બીજું શું ધ્યાન રાખવાની છે કે આ જે છે DBCનું 2 વિભાજન કરે છે વર્તુળ ત્રિકોણનું, અને એકનું માપ છે 8 અને આનું છે 6. હવે આપણે એક કામ કરીશું, આપણે ધારી લઈશું કે ધારો કે AE બરાબર શું લઈ લઈએ, X. તો AEX થશે. હવે ધ્યાનથી જોજો કઈ કઈ વસ્તુ સરખી થાય કે જ્યાંથી 2 નીકળે ને સ્પર્શક આમથી આમ, એટલે BD અને BE સરખા થશે, એટલે BD બરાબર 6 છે તો BE બરાબર પણ કેટલા થશે, 6. પછી આમથી આમ 2 સ્પર્શક છે તો આ 8, તો આ પણ કેટલા થશે, 8, અને આ X તો આ પણ શું થશે, X. બોલો ખબર પડી ગઈ. તો AE બરાબર અને AF બરાબર, બંને બરાબર આપણે શું લઈશું, X. AE અને AF બંનેને આપણે X લઈશું, અહીંયા લખી દઈએ X, ઓકે, સારું. અને બીજું આપણે લખીશું BD બરાબર BE બરાબર 6, અને ત્રીજું લખી દઈશું આપણે CD બરાબર CF બરાબર 8. આટલું થઈ ગયું. હવે જો આખા AB નું માપ શું થશે, માટે આખા AB નું માપ થશે, આનું માપ શું છે મિત્રો, X. અને હવે આપણે અહીંયાથી ભૂસી નાખીએ, અત્યારે જરૂર નથી, હું સમજાવી દઉં છું. અહીંયાથી આપણે આ આખું માપ થશે X પ્લસ 6, અને આ આખું માપ થશે X પ્લસ 8, અને આ આખું માપ થશે 14, ઓકે. ત્રણેય બાજુના માપ જોઈ લો. AB બરાબર થશે X પ્લસ 6. હું તમને બહુ લાંબી રીતે નહીં કરાવતો કે દાખલો બહુ લાંબો છે, એટલે આપણે શું બને એટલું આમાં જેટલું શોર્ટકટ લખી શકીએ એટલું લખી દઈએ. AC બરાબર થશે X પ્લસ 8, અને આપણો BC બરાબર થશે 14, અહીંયા બાજુમાં લખી દઈએ BC બરાબર 14. તો ધીસ ઇઝ અવર 3 સાઈડ, આ આપણે 3 બાજુ મળી ગઈ છે. કઈ કઈ મળી ગઈ ખબર પડી ને, AB BC અને AC. ખાલી આપણે X શોધવાનું છે એટલે આપણું બધું કામ થઈ જાય. હવે અહીં આપણે હેરોનું સૂત્ર લગાવીશું અને એના પ્રમાણે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું. તો મિત્રો હેરોનું સૂત્ર તમને ખબર છે, હેરોના સૂત્ર માટે સૌથી પહેલા આપણે લખી ત્રિકોણ ABC માં
एस एटले अर्ध परिमिति एटले बधी बाजूनो सरवाळो भाग्या बे एटले आपणे पहेला एस सुधी नाखीए एक्स प्लस छ एक्स प्लस आठ प्लस चौद भाग्या बे बधी बाजूनो सरवाळो करीए एक्स ने एक्स टू एक्स बराबर ने छ ने आठ चौद ने चौद अठावीस भाग्या बे बे कॉमन लई लीए मित्रों अहींयाथी बे कॉमन लईशुं एटले अंदर चौद आवशे एक्स प्लस चौद नीचे आवशे बे तो आपणो एस आवी गयो छे एक्स प्लस चौद आ आपणो आई गयो छे एस ओके तो मित्रों हवे त्रिकोण एबीसी नो क्षेत्रफळ थशे एस एस माइनस ए एस माइनस बी एस माइनस सी तो एस शू छे आपणो एक्स प्लस चौद गुणिया एक्स प्लस चौद माइनस ए ए केटला छे आपणा एक्स प्लस छ ए एटले पहली बाजू बीजी बाजू तीजी बाजू गमे ते लई लो तमने जे छे चलो एक्स प्लस छ लखीए काउंस नी अंदर काउंस खोलीशुं एटले चिन्हो बदलाशे के बार माइनस एटले एक्स माइनस छ आवशे अने अहींया लखी दईए ए रीते बीजुं शुं आवशे आपणुं एक्स प्लस चौद बीजी बाजू बात कर दो आमां एटले शुं आवशे एक्स माइनस आठ अने तीजुं अहींया लखी दईए तमे तमारे एक ज काउंसमां लखशो तो चौदमांथी केटला बात करो चौद केम के तीजी बाजू चौद छे तो भाई त्रिकोणनुं क्षेत्रफळ आवशे मित्रों अहींया आपणे त्रिकोणनुं क्षेत्रफळ लखीशुं अहींया तो पहेला तो आवशे एक्स प्लस चौद पछी अहींया आ एक्स एक्स जता रह्या अने चौदमांथी छ गया आठ गुणिया अहींया पण चौद चौद जता रह्या एटले खाली शुं वधशे एक्स गुणिया अहींया मित्रो जोजो एक्स एक्स जता रह्या एटले चौदमांथी आठ गया छ ओके आटलू वध्युं तो आनो आपणे गुणाकार करी दईए तो शुं थशे आनो गुणाकार आठ छंग अड़तालीस एक्स वर्गमूळमां लखीशुं आठ छंग अड़तालीस एक्स ब्रेकेटमां एक्स प्लस चौद आ आई गयुं छे आपणे त्रिकोण एबीसी नुं क्षेत्रफळ हवे 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 आपणे आ त्रिकोण एबीसी नुं क्षेत्रफळ द्वारा जो आ आखा त्रिकोणमां तमे ध्यान दीजो त्रण त्रिकोण छुपायेला छे त्रिकोण एओसी नुं क्षेत्रफळ त्रिकोण एओबी अने त्रिकोण बीओसी आ टोटल आमां त्रण त्रिकोण छे जो हुं तमने दोरीने बताऊं एक आ त्रिकोण छे जेनुं आपणे नाम आपी दईए त्रिकोण एओसी बीओसी अने बीजो त्रिकोण आ बाजूनो छे आपणो जेनुं नाम आपी दईए एओसी अने आ तीजो त्रिकोण आ बाजू छे लीटा एटला माटे करूं तमने याद रहे अने एओबी अने बधानो त्रिकोणनुं क्षेत्रफळ तमने आ आखो त्रिकोण बने एटले त्रिकोण एबीसी नुं क्षेत्रफळ बराबर एबीसी नुं क्षेत्रफळ बराबर कोनुं कोनुं क्षेत्रफळ एओसी डायरेक्ट लखी दऊं खाली एओसी बीओसी अने बीजुं कोण छे ले ए बीओसी अने एओबी ए ओ बी अने कोईपण त्रिकोणनुं क्षेत्रफळ तमने खबर ज छे एक भाग्या बे पायो गुणिया वेद तो भाई एओसी नुं क्षेत्रफळ पायो एओसी कहाँ है भाई एओसी पायो थशे आनो एसी अने वेद थशे ओएफ आ पायो वेद पायो केटलानो छे मित्रो एक्स प्लस आठ अने वेद केटलानो छे चार तो अहींया लखवानुं चार गुणिया एक्स प्लस आठ चलो बीओसी नी वात करीए बीओसी बराबर एक भाग्या बे पायो गुणिया वेद पायो तो चार छे बधामां केम के त्रिज्या बधान चार छे अने आ री चार अने पायो आनो केटलो छे चौद आना तो चौद आपेलो छे भाई एटले माथाकूट नहीं आना अने तीजो पायो छे ए पण चारनो छे तीजो आ अने एनो सॉरी पायो एनो छ एक्स प्लस छ वेद चारनो छे ओके हवे आनो आपणे સાદું રૂપ આપવાનું છે પહેલા તો આને બ્રેકેટમાં જ પતાવી દઈએ બે દો ચાર અહીંયા વધ્યું બે એક્સ પ્લસ આઠ બે દુ ચાર ચૌદુ અઠ્યાવીસ પ્લસ ધ્યાન દીજો જો બધામાં જે વધે બે દુ ચાર અહીંયા વધશે બે એક્સ પ્લસ છ ચલો ગુણાકાર કરી દો બે એક્સ ગુણાકાર કરો બે એક્સ બે ઈઠા સોળ આનું આનું અઠ્યાવીસ બે એક્સ છ દુ બાર તો આનું સાદું રૂપ આપીએ મિત્રો બે એક્સ એટલે ચાર એક્સ અને સોળ ને બાવીસ ના કેટલા થશે બેતાલીસ ને છપ્પન અને આમાંથી કોમન લઈ લઈએ આપણે ચાર એક્સ પ્લસ છપ્પનમાંથી ચાર કોમન લઈ લઈએ તો અંદર વધશે એક્સ પ્લસ ચૌદ એ બા હવે આપણી પાસે એક બીજો ક્ષેત્રફળ પણ છે ચલો મૂકી દઈએ બીજો આના બરાબર મૂકી દો એબીસીનું ક્ષેત્રફળ અહીંયા અડતાલીસ એક્સ વર્ગમૂળમાં એક્સ પ્લસ ચૌદ ઓકે બંને ક્ષેત્રફળ સરખા જ હોય પહેલાં આપણે હેરોની સૂત્ર આ બંને ત્રણેયનો સરવાળો છે તો આના બરાબર વર્ક કર દો અડતાલીસ એક્સ એક્સ પ્લસ ચૌદ આ છે આપણો ક્ષેત્રફળ આનો જવાબ આ છે કોમન લીધા પછી અહીંયા વર્ગમૂળ હટાવીએ તો સામે વર્ક કરવો પડે એટલે બે વખત લખી નાખો ને વર્ક કરો એટલે
હું તમને એકદમ સરળ રીતે સમજાવી રહ્યો છું, જેથી તમને શું થાય કે બહુ માથાકૂટ ના થાય અને શોર્ટકટ રીતે. તો ભાઈ એક્સ પ્લસ ચૌદ, એક્સ પ્લસ ચૌદ ગયા, બીજા મુન્ના કોણ ગઈ જશે? આ અડતાલીસ એક્સ ને આ ચોકું ચોકું સોળ તરી અડતાલીસ ઉડી જશે. જો હું તમને ઉડાઈ દઉં, અહીંયા લખી દઈએ પહેલા, અડતાલીસ એક્સ બરાબર અહીંયા થશે ચોકું ચોકું સોળ, આ ચાર ને ચાર અને એક્સ પ્લસ ચૌદ. ઓકે, તો અહીંયા આ ઉડી જશે સોળ તરી અડતાલીસ, એટલે અહીંયા ખાલી વધશે ત્રણ એક્સ. અહીંયા લખી દઈએ તો અહીંયા આવશે, આપણે સમજી લો, ત્રણ એક્સ બરાબર સામે શું વધ્યું, એક્સ પ્લસ ચૌદ. હવે આપણે જવાબ તરફ આવી રહ્યા છે, એક્સ ને આ બાજુ લઈને બાદ કરતો, ત્રણ એક્સ માઇનસ એક્સ, તો અહીંયા વધશે બે એક્સ બરાબર ચૌદ, તો એક્સ બરાબર ચૌદ છેદમાં બે, તો એક્સ બરાબર આવી ગયા છે સાત. તો હવે આપણને એક્સની કિંમત મળી ગઈ, તો બાજુ એસી અને બાજુ એબી મળી જશે. જો મિત્રો ધ્યાન દીજો, એબી બરાબર શું છે, આપણે અહીંયા મૂકી દઈએ એક્સ બરાબર સાત, તો એબી બરાબર આવી જશે સાત પ્લસ છ બરાબર તેર. એબી બરાબર શું આવશે, સાત પ્લસ છ બરાબર તેર, અને એસી બરાબર આવશે એક્સ પ્લસ આઠ, એટલે સાત પ્લસ આઠ બરાબર પંદર સેમી. આ બંને બાજુઓ મળી ગઈ છે. તો મિત્રો આ હતો એક મોટો દાખલો જે તમને મેં એકદમ નાની રીતે ગણાવી દીધો છે, એકદમ સરળ રીતે બે રીતે ક્ષેત્રફળ શોધવાનું હેરોના સૂત્રથી અને ત્રણેય ક્ષેત્રફળનો સરવાળો કરવાનો, એટલે બંનેને સરખાઈને જવાબ લાવી દેવાનો છે. તો આ સ્વાધ્યાય 10.1 અને 10.2 પૂરો થાય છે, બાકીના અન્ય સ્વાધ્યાયો તમને મળતા રહેશે અને બીજા અન્ય વિડીયો પણ મળતા રહેશે. જો તમે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરશો, જેથી તમને કામના તમારા વિડીયો મળતા રહે. અને હા, આપણે ઘણા બધા ચેપ્ટરો મેથ્સમાં ચલાવેલા છે રિસન્ટલી, બહુ બધા ચલાવે છે. કોઈ ચેપ્ટરની તમને લિંક ના મળતી હોય તો મને કોમેન્ટમાં જણાવજો, તમને ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ, આમ તો હશે જ. ઓકે, તો તૈયારી કરો, આગળ વધો, શુભમ.